હું તો એડવેટાઈ કરવા આવ્યો છું એડવેટાઈ નાની હોય ત્રીસ સેકન્ડની જ હોય પણ આ હળવદિયા પરિવાર અને એમાં અમારા ધીરુભાઈ એનો ભાવ એનો પ્રેમ જ એટલો છે ને એટલે ખેંચાયને જ આવવું પડે કેમકે બજારના ભાવથી નહીં દિલના ભાવથી આવ્યા અને મારો વિષય તો તમને બધાને ખબર છે તમે મને ઓળખો છો તમે મારા છો હું તમારો છો વિશેષ સંતોની હાજરી હોય શ્રી ચરણોમાં મારા સતસત વંદન અમારે દેવદાન બાપાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ આ સ્ટેજના વડીલ તો છે શબ્દોના સોદાગર છે નકર હવે મારી જેવા ઉદળા કરીને બતાવવા મારી જવાને એટલે મારી ઓકાતથી વધારે શબ્દો વાપરી દીધા અને અહીંયા અમે કોઈ એવું નથી કે અહીંયા આવીને અડધી કલાક આવ્યા ને મોજ કરાવીને આનું પાનું કાપી નાખીને આનું નહીં અમે પાના જોડવા આવ્યા અમે અમારા પાના જોડવા આવ્યા પણ અમને આમ ઉમંગ છે આનંદ છે કે ભાઈનો પ્રસંગ છે ભાઈની ઘરે આવું સુંદર મજાનું આયોજન છે તો અમે કેમ અમારથી જેટલું થાય એટલું જેમ ભગવાન રામચંદ્રજી જ્યારે એ પુલનું કામકાજ હાલતું હતું તી ખીલખોડી કેમ ધોડમાં આળોટી આળોટી ને થોડું ઘણું જે કાંઈ નાખતી હતી એ બસ અમે અમારું જે અમારી જેટલું અમારી ભાવના અમારો પ્રેમ એટલું થોડું ઘણું કરી શીખ્યું બાકી અમે કંઈ એવા લાંબા જભાના કાંઈ એવા બધા છે જ નહીં એમ આજ ઘરનું છે એટલે લાંબો ઝભો એટલે નથી પહેર્યો લે ઘરનું છે ઘેરે શીકા પાડવાના હોય ભાઈ આમ તો આહીરનો રોટલો મોટો જોઈએ એમને થોડું કહેવાય અમારે રણધીરભાઈ અહીંયા અર્જુનભાઈ ને જે વાળું પાણી કી લોઠકા વાળું પાણી કે હવાર સુધી હલે નહીં એમ રવેજીના ગાંઠિયા ન ખાય કે એવું કરી દીધું અને અહીંયા તો તમારે એ ગાંઠિયાનું ઘર કહેવાય હમણાં ખબર નહીં ઓલા ફૂડવાળા આવ્યા છે ફૂડવાળા તો કે ગાંઠિયા આવ્યા બનાવે છે ને ગાંઠિયા તેવા બનાવે છે ને સેમ્પલ માટે એક કિલો ગાંઠિયા અમે લઈ અને આની માથે રિચર્ચ કરવું છે કે આ માણાને ખવાય કે ન ખવાય તો પંદર દી થયા અહીંથી ફોન કર્યો કે ભાઈ ઓલું ગાંઠિયાનું શું થયું શું આવ્યું રિઝલ્ટ એનું તો રિચાર્જ કરવા કરવાવાળા એવું કીધું પાંચ કિલો હજી મંગાવો નહીં કે ઘણી વખત એવું હોય આપણા આપણા ખોરાક જ લોટકા છે આપણા ખોરાક લોટકા હતા ને એટલે જ આપણે આ લોટકા છે કે આવી મોટી જવાબદારીઓ લઈ લઈ અને હું તો બે હાથ જોડીને બધાને વિનંતી કરું કે મારા વાલા ભજનમાં બેસી જવું ભજનમાં બેઠા હશો તો આપણામાં ભજન બે છે અહીંયા એવું કાંઈ નથી ઘરનો ડાયરો છે અને હવે આવે છે ને ને જાય છે છે મૂકી દઉં અને સીધું મુકેશભાઈ ચોથા ઘેરમાં નાખું હમણાં એક ભાઈએ ગોળદાદાને ફોન કર્યો હલો દાદા સીતારામ સીતારામ બાપા સીતારામ સીતારામ બાપા સીતારામ બાપા જમી લીધું તમે હા હો બાપા હવ કરીને જમી લીધું હો હારું સારું લ્યો બાપા સારું લ્યો જય શ્રી કૃષ્ણ એમ કરીને ફોન મૂકી દીધો દાદા વિશેરમાં પીડે કે એને કામ શું હતું ને હું કોણ આવ્યો હતો કે ખબર નહીં વળી પાછો હો મંગળવારે ફોન આવ્યો કે દાદા સીતારામ સીતારામ બાપા સીતારામ બોલો બોલો કે બાપા તમે જમી લીધું તો કે હા ભાઈ મેં જમી લીધું કે સારું લ્યો એમ કરીને ફોન કાંઈક નાખ્યો બુધવાર પાછો ફોન આવ્યો કે ગોરદાદા સીતારામ કે સીતારામ ભાઈ પણ તું કોણ બોલશો આ ફોન કરે જમી લીધું જમી લીધું તારે કામ શું છે કે બાપા મારે એક નિયમ છે રોજ ગોરદાદાને જમાડી ને પછી મારે જમવાનું એટલે આપણે તારી ઘેરે પંગત પાડ ને ભાઈ ખબર નહીં અમુક અમુક તો આના એમાં ચૂંટણીનો માહોલ છે મને ગમે ચૂંટણીનો માહોલ અને લોકશાહી નું પર્વ એટલે ચૂંટણી કહેવાય આ બેઠેલા તમામ ને કહું મારા વાલા ભાઈઓ કે મતદાન કર્યો મતદાન કરવું જોઈએ પછી આપણે એમ કે આ કામ કામ કર્યા કર્યા ઓલા પણ મતદાન કરવું જોઈએ હમણાં એક બાપા ખબર નહીં હાથ બાર નો દાખલો તાલુકો પંચાયત પંચાયતની ઓફિસે ગયા તો બરોબર સાયકલ લઈને જતા હતા ને તો જે ઓલી સાયકલ હતી ને એને ઘોડી નહોતી સ્ટેન્ડ એટલે એને તાલુકા પંચાયતની જે દીવાલ વોચમેન કાકા ભાળી ગયા દાદા દાદા સાયકલ અહીંથી લઈ ગયો ભાઈ કા અહીંયા મોટા મોટા નેતાઓ આવતા હોય હા મેં તાળો મારી દીધું છે એટલે બધું જરૂરી નથી અત્યારે સમજાય સમજાય તો આપણે આનંદ મજા લેવી એક જગ્યાએ ગયો ત્યાં પાર્ટી તૈણ પાર્ટી પાર્ટીમાં ફેર હું અંગ્રેજી નો ને એટલે શબ્દ અંતિમ થતો હોય તમે ગોઠવી લેજો પછી કટકો કાઢીને એમનો કેતા માંગો માફ્યું છે ઈ છે તૈણ પાર્ટી હતી એમાંની એક એક પાર્ટી હતી ને જે જૂની પાર્ટી ઈ કે તમે અમને મત આપો અમે કપાહનો ભાવ 1000 રૂપિયા કરી દેહું ઠીક છે બીજી પાર્ટી આવી કે તમે અમને મત આપો અમને અમે તમને 2500 રૂપિયા કપાહનો ભાવ કરી દેહું ઠીક છે પછી ત્રીજી પાર્ટી આવી કે તમે અમને મત આપો અમે તમારા વાડીયા જ કપાહ ઉતારી જાવું કેટલું સસ્તું કરવું છે એને જ ખબર પડતી એ સમજી વિચારી કરજો મારા વાલા અમારે કોઈના રોટલા ન ચાલતા અમે અમે આશીર્વાદ ને અમારા બાપના રોટલા જ ખાઈ પણ કેવાનો ભાવ આ આ સૃષ્ટિ ની અંદર આ ભારત વર્ષ ની અંદર વિચાર કરજો કે પંદરસો પંદરસો વર્ષ સુધી મારી તમારી માથે અવનવા આવીને રાજ કરી ગયા અને છતાંય જો આપણા પૂર્વ જોઈએ રામ નામ સીતારામ આવી ભાગવત સત્તાઓ કરતા આપણને શીખવાડતા ગયા હોય તો આપણે ભાગશાળી કે આપણા બાપ દાદા કોઈની સામુ ઝુકા નહોતા હું જાહેર માં કહું કે આ દેશમાં ક્ષત્રિય ન હોત ને છાત્રવટ ન હોત ને તો આપણને જે આ આ ધર્મો ની ખબર ન પડત આ ચારણો ન હોત ને તો આવી વાતોની ની નો ખબર પડત આ બ્રાહ્મણો ન હોત ને તો આવા વેદોની ન ખબર પડત કેવાનો ખાલી ભાવ એટલો કે પંદરસો વર્ષ પેલા જેટલા માથા કપાવીને ધડ લડાવીને વી ગયા ઈ એક આપણી મારીને તમારી જવાબદારી બને મારા વાલા કે આ એકવીસમી સદીમાં હું તમે આવા જાહો દલાલીના યુગમાં હું તમે જીવવી છે અને છતાંય જો આપણે ધર્મને કેવું કર નાખું બાપુ હો બાપુ કેવું કર નાખું ત્રી વર્ષ પેલા આપણી માં આપણને કાંખમાં નાખીને રામજી મંદિરે લઈ જતી સૌ પ્રથમ આપણને રાધે રાધે કરતા શીખવાડ્યું હોય ને તો આપણી મા રામજી મંદિરે લઈ ગઈ રાધે રાધે જય શ્રી કૃષ્ણ સીતારામ કરતા આપણી માયે આપણને શીખવાડ્યું ભગવાનને દંડક પ્રણામ કરતા આપણા બાપે શીખવાડ્યું અરે ત્યાં સુધી વાત કે નમસ્કાર કરતા આપણી નમસ્કાર ભારત સંસ્કૃતિમાં નમસ્કાર વંદન આવી રીતે આમ આમ થાય ચરણામૃત આવી રીતે લેવાનો હાથ હાથ જમણો નીચે ડાબો હાથ મૂકવાનો આપણી માયે આપણને ચરણામૃત લેતા શીખવાડ્યું આવી રીતે આમ ચરણામૃત લેવાનો જમણો હાથ આમ લેવાનો પછી નીચે આમ પછી તુલસી પત્ર જે ચરણામૃત ચરણામ આખી અડાડવાનું પછી આમ કરવાનું પણ અમુક અમુક સૌનામત કોને શીખવેલા ની જ ન જડતા હરો એનો વાંધો નહીં અત્યારે કોઈ ગુજરાતી બોલતો હોય ને હાવ તળપદું ગુજરાતી બાપુ તો એને શરમ લાગે છે કે આવા એજ્યુકેશન સમયની અંદર આવું તળપદું ગુજરાતી હુકામ બોલવું જોઈએ થોડુંક આમ થોડુંક વટવાળું બોલો યુ નો અમારા શાળી વર્ષ પેલા જે અમને માસ્ટર સાહેબ ભણાવતા ને પિસ્તાળીસ વર્ષ સુધી ગામમાં નોકરી કરી અમે એને પાસે ભીણા અમારા કાકા એને પાસે ભીણા અમારા બાપા એને પાસે ભીણા એટલે અમે લેસન લાઇન નો જતા ને એ પ્રમાણે મોઢું જોઈને મારતા કોના પેટનો છે એમ એ માસ્તર સાહેબ એવા હતા પણ અમને શીખવાડ્યું ને તળપદું પ્રેક્ટિકલી શીખવાડ્યું તમે જોવો હવે પાણી લઈને જાડવાનું પાણી પાવાનો વારો એટલે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યું ફળિયું સાફ કરવાનો વારો એટલે સ્વસ્થ અભિયાન શીખવાડ્યું બુધવારે સાહેબ ની ધૂં કાંધી કરવા જવાનો વારો એટલે સેવા ભાવે શીખવાડ્યો આ આ પ્રાથમિક શાળામાં શીખવાડતા અંગ્રેજી ભાષામાં ને ગુજરાતી ભાષામાં ખાલી તફાવત મારા મતે એટલો છે ન ગમે મને પાછું દઈ દેજો અંગ્રેજી ભાષા પધારો રાધે રાધે અંગ્રેજી ભાષાને ગુજરાતી ભાષામાં ખાલી તફાવત એટલો અંગ્રેજી ભાષાનો વિરોધી નથી અંગ્રેજી બોલવું જોઈએ લખવું જોઈએ પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ અંગ્રેજી ભાષાની એબીસીડી લઈ લો એટલે એ ફોર એપલ પેલા શીખવાડે અને ઝેડ ફોર જાનવર જેવા કરતી પણ અમારી તળપદી ગુજરાતી ભાષામાં તમે આવો ખાલી અથિાવ અભણ હોય ને એને નથી જ્ઞાની કરીને મોકલે એ મારી ને તમારી આ ગુજરાતી ભાષા છે પણ હવે અત્યારે હું બધાને અંગ્રેજી મોટા કરવા અહીંયા ત્રી વર્ષ પેલા માયા નમસ્કાર કરતા શીખવાડ્યું રાધે રાધે કરતા શીખવાડ્યું નથી કપાળે સાંડલા કરવા માં એ શરમ સાંડલો કરીને હોય તો બીજા લે ભગતડા તું ને પણ તું થાય ને ભગતડા દીકરો વાંધો શું છે તને ગળામાં કંઠી પહેરવા હિન્દુ દીકરા કંઠી પહેરતા શરમ આવે મંદિરે જતા શરમ આવે શાસ્ત્રો ની ખબર નથી ઉપનિષોદ ની ખરાબ ખબર નથી તો તમારે આપણે માં શું લેવાનું જ્યાં નમસ્કાર કરવાનું હતું ભૂલવાડી દીધું ધીમે ધીમે કરતા આપણે પાસે કોઈ પાસે ટાઈમ નથી અમુક અમુક મંદિરે આમ આમ ગાડી લઈને આવી લેતા ભગવાનને પગે લાગતા જાય આમ હનુમાનજી ડેરી આવે ગાડી લઈને જતા ટેટ હવે નાની ગાડી હોય તો ટેટ મોટી ગાડી હોય હનુમાનજી વિશારા વિશાર કરે કે આ મારો દીકરો હાજરી પૂરવા આવ્યો તો કે નવન કરવા આવ્યો

આ એકોતેર પેઢી નો દાદો છે મોઢું ફેરવી નાખ્યો હાય અણુ મને તો એ નથી ખબર પડતી દાદા હતા એનું દાદુ કર નાખ્યું દાદા હતા એને દાદુ કર નાખ્યું મામા હતા એને મામુ કરી નાખ્યું જીજાજી હતા એને જીજું કરી નાખ્યું ફૂઆ એમ ને રહ્યા ફુઆ નું નો જ્યુ કેવું પણ આમ અઘરું થતું જાય

હા ભીણા નહોતા પણ ગીણા કેટલું એની બુદ્ધિ કેટલી તર્ક થઈ ગઈ એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા છોકરા દીકરો દીકરી ગમે ત્યાં વિદેશમાં હોય ને વાળો ટાણે બાપા ખાટલા ઉપર બેહીને કરે છોકરાઓના છોકરાઓને ઘેરે વિડીયો કોલ આમ વિડીયો કોલ કરે સીતારામ સીતારામ દાદા હું કરો છો જમવા બેસી હું બનાવ્યો શાન ભાખરી ઈ ખાહો તમે મને એવું લાગે કઈ કહ નહીં રહેવા જો શરીરમાં શાન ભાખરામાં તાર પપ્પો આવ્યો ઈ કે આ જિનેસી આવ્યો અહીંયા કોઈ દી ડો ટાઈમે ન થાયો તમે શું કરો છો વાળો કરીને બેઠા તમે શું રઈમાં બાજરાનો રોટલો દૂધ અને કાસરી હે એ માર બા શું કરે છે તારી બા બેઠી એ જય શ્રી કૃષ્ણ કાઈ એ આવડી ગયું એને મારું કહેવાનો ભાવ એને આવડી ગયું તમે જોવો હું એને એને નીચા નથી દેખાડતો એને નીચા નથી દેખાડતો અત્યારે પીએચડી કરેલા નથી ખબર પડતી જય શ્રી કૃષ્ણ કરવા રામ રામ કરવા આ એને ઈ આવડી ગયું આ લોકડાઉન ની અંદર મને તમને બધાને ખબર જાય ભલે પાંચ કરોડ નો બંગલો હોય ગમે એટલા આપતા ભરતા છેલ્લે તો આપણું ગામડા નું ફળિયું યાદ આવ્યું ને આ તો હું તમે બધા ઉપાડા લીધા કે થી ભેગું કરી લેને અહીંયા ભેગું એમ ભેગું નથી થાતું હમણાં એક મંદિર ના દાદા બેઠેલા

મને નો પણ મેં તમને પહેલી વાર જોયા બાપા હાલો હવે કઈ ને મૂકો હાલો એટલે આ મોજ છે તમારી તમારી મોજ છે હા એ હાથા ઠબડકા ની સા આવતી આમ ઊંડી રકાબી માં મારો કેવાનો ભાવ આપણે કેટલા સદ્ધર થઈ ગયા એની વાત કરવી છે મારે આપણે કેટલા સદ્ધર થઈ ગયા ને માતાજી એની મારે વાત કરવી અમારે ગાંડીગીરમાં પિત્તળની હડાળી આવતી એમાં હાથા ઠબડકા સા આવે અને પછી આપણે સુધરી ઢેપું થાવા મળ્યા એટલે સીસરી રકાબી આવી કાશની રકી બી બસ કરત ભરાઈ ગઈ હોય પછી એમાંય સુધારો આવ્યો ધીમે ધીમે આ આયવા હજી પછી વરસાય એટલે ઉપાદી શું થાય ખબર આ બોટલના ઢાંકણામાં બબે ટીપા સા આવ છે આપણે એમ થાય કોક ની ઘેર સા પીવાઈ ગયા છે એક પોયો પીવાઈ ગયા છે સધર થતા ગયા એમ ગયા મને તો ઉપાધી એ વાતની છે ક્યાંય બેઠેલા તમામને ખબર છે કે ગામડું આપણું હું હતું એ ગામડાની જેની વ્યવસ્થા હતી ગામડામાં રીતિ રિવાજો સંસ્કારો પીડ્યા હતા હું કોઈ એવી વાતો લઈને ન થાય હું કોઈ મંગળ ઉપર નથી આવો અલ્પાબેન આવો અલપાબેનને એક વખત જોરદાર તાળીઓથી વધારો આવતા માતાજી મને બા શબ્દ એટલા માટે ગમે કે બાસની પ્રકૃતિનો શબ્દ છે એ વાહ ગળામાં ગળફા ન રહેતા તમે જોવો તો ખરા બા કહેતા હતા પછી આવે બાપુજી બા બાપુજી બાપુજી એટલે કે બા જેને છે એ બાપુજી બા જેને છે એ બાપુજી અને એને એની કે ની વ્યાખ્યા ન થાય બાપુજીનો અનુભવ થાય જેને જેને અનુભવ કર્યા હોય એને ખબર હોય પછી આવે મમ્મી પપ્પા મમ્મી શબ્દ ઈજિપ્ત શબ્દ છે પપ્પાનું સંશોધન થાય છે પછી આપણે નવું લાવ્યા ત્રણસો ત્રણસો રૂપિયાના ના ફિલ્મ જોઈને અમીર ખાન ના સલમાન ખાન ના ચાર વેદો લખાણા છત્રી શાસ્ત્રો લખાણા અઢાર પુરાણા લખાણા ઉપનિષદો લખાણા નીતિ શતકો લખાણા વૈરાગ્ય શતકો લખાણા તો આ કળિયુગની આગાહી બધી ઋષિ મુનિઓ આપણને કરી હતી તો આ બે શબ્દો ની ક્યાંય આગાહી કરી હતી મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાંખથી એવું કઈ ઉભું આપણે કર્યું છે આપણને નડશે હમણાં વ્યાસપીઠ ઉપર એક મારા મિત્ર અમે એક જગ્યાએ ગયા તો ત્યાં કથા વાર્તા બોલતા છે ભગવાન પરમેશ્વર ભક્તિ વિચારણી પ્રારબ્ધમ કર્મ ભુજ માનસમ કથમ ભૌતિ હે પ્રભુ કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં માં વાસ થશે કોને કોને જવું છે સ્વર્ગમાં માં બધા આંગળા ઉસાકી દે તો બે જણા મારી બાજુમાં બેઠા હતા હોય ગયા મોઢા કરીને મેં કેટલા તમને હું વાંધો રાખું ગામે હાથ ઉછા કર્યા સ્વર્ગ જવાના મને કે ભાઈ અમે આ ગામના ના જમાયું છે આ જાય એટલે સ્વર્ગ જાય આને અહીંથી મોકલો નહીં અમે આવ્યા તા કચા હા અને ડીસુ જોવા બે હાર દીધે કે લોની પટાલી કે માણસ ઘટે માણા ઘટે હવે તમારા વ્યવહાર માં આવું હોય તો માણસ ઘટે ને ભાઈ ગજબ બા શબ્દ મને એટલા માટે ગમે હાથ બા બેઠેલા ને મારથી પૂછતા પૂછાઈ ગયું મેં કીધું બા

કે દાદા ગમે ત્યાં મંદિરના ઓટલે બેઠા હોય ને હુકામે એ બેઠા તા એમનમ નહોતા બેઠા એ અંદરથી બેહી બે ગયા તા ઉકળા ઉફાળા નહોતા મારતા હુકામ સવારના છ વાગ્યામાં પાંચ વાગ્યામાં જાગીને સરસ મજા એને પ્રભાત ક્યાં હેમળા હેજી અખંડ રોજી હરી તારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવ વજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે આ એને ભજન હેમળા ને હવાર હવારમાં એટલે એને બે વસ્તુ મળી ગઈ સાંભળી સાંભળી બે વસ્તુ મળી ગઈ એક સંતોષ અને બીજી ધીરજ કઈ કર્યું નહોતું મળી ગયું અને અત્યારે નવ નવ વાગ્યા દે ઉઠે ગુજરાતી અમારી માં છે ને અમને જગાડવા આવતી ઉઠાડવા નહીં શબ્દ ઉપર ધ્યાન દે ગયું અમારી માં અમને જગાડવા આવતી ઉઠાડવા નહીં અમે અમને આમ કે જાગો આમ જો સૂર્યનારાયણ ધીમે ધીમે ઉપર જાય તમે હાલો જાગો હાલો ખાલી એટલું હતું કે આંખું ન ખોલતો બે હથેળી ભેગી કરી અને એક શ્લોક બોલવાડવામાં આવતો લક્ષ્મી કરાગરે સરસ્વતી ગોવિંદમ કર દર્શનમ એટલે અમારી હારી શરૂઆત ત્યાંથી થતી હતી પણ હવે તો કેવું થઈ ગયું અમુક અમુક ગુજરાતી નો આઠડો થઈને પીડા હોય એમાં પાછા કાનમાં ઓલાખ્યા કાળા કાળા એમ જાય ને આપણને થોડું બહાર સાંભળાતું એટલું તેને કાનમાં નાખ્યું હોય એ ગીત વાગતા હોય સવારે હિન્દી ના આપણને બહાર સંભળાય આપણને જ ખાલી મ્યુઝિક હંભળાય ગાણો તો એને સંભળાય આપણને બાર મ્યુઝિક હમણાં ને તો ક્યારેક જોઈ તમે અનુભવ કરજો એવું થતું હોય છે બહાર સંભળાયે કેવું આવું ઘણીક તો આપણે વિચાર કરીએ કે આ હું સાંભળતો ભળતો છે વળી એ એના કાનમાં એટલે આપણા કાનમાં નાખી આપડે કાન મને કીધું ગીત આવે કદી આવેલા ભાઈ ભાખરી ભેળો થાને તો આવડા કામે ચડે આવે ભાઈ આ તારામાં તારામાં છે હવાર ના પણ એનો ચાલુ કરે એટલે આકાશવાણી રાજકોટ આવતું ગામનો ચોરો